બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલ આપણે છે ને ખંભાળિયા મેળામાં ગયા હતા અને કલ્યાણપુર જ રોકાઈ ગયા હતા. સવારે વહેલા આવી અને આવી ગયા આપણે ધોખાવાળીમાં વખેડ્યું આખો માંડવી ઘૂટી ગઈ છે તો એ આખી છે ફોળની આપણી છે 30 જારી આપણે મગફળીનું વાવેતર છે એટલે 14 ગાળો હરીએ બે હાર વચ્ચે પાટલામાં ઝીણું ઝીણું ખોળ પણ છે અને થોડોક ફાયદો થઈ જાય. ભૂયા ભૂયા છે ને આખો બેસી જાય. થોડીક નુકસાની આવે છે તો એના સામે ફાયદો વધારે છે એટલે આખી જાય. બાકી જો ઘણા બીબડાનું નીકળી જતું હશે અને કહેજો ભાયા ભાઈ આકે છે બળદું રહી એની માંડું જરા ગીંટી છે આવે જરાક જોઈને શું કેવું થાય. કાંઈક ના કાંઈક ચાકું તો છે જ, થોડીક નુકસાની તો આવે છે કારણ કે માંડી થઈ ગઈ વડી. ફાયદો વધારે છે એટલે આકી જાય. પાકી ગયું નીકળી જાય. અડધી વાડી માં આપડે વકીલું આપી નાખ્યું. હવે તો જો માંડવી છે જરાક ઝીણકી આવી ગઈ. થોડાક દેશી ખાતર ભરણ હતું એટલે વધારે વહેલ થઈ ગઈ. આમાં જરાય વાંધો નથી. પછી જરાક એક દી વહેલા આવી ગયા જરાક ગારો જણવે છે તો વાંધો નહીં. વધારે ઉકાઈ જાય ને તો એ ના ફાવે ને વધારે ગારો હોય તો એ ના હાલે. એટલે ધોખાનું કામકાજ એવું છે. અને કાલ આપણે ખીરદર ને જામપર ની બધા ગામડામાં નામે જાપટું આવે કાલ બપોર પછીનું. એટલે બહુ ખરાબ થવામાં હવે જરવાય નહીં. ઓરી એક જાપટું આવી જાય ને તો હા હાલે જ નહીં. અને આ વિડીયો આપણે લગભગ 2-3 દી મોડો આવશે કારણ કે મારે ઓલરેડી 2 વિડીયા પેન્ડિંગમાં પડ્યા. એડિટ કરવાનો ટાઈમ મળ્યો નથી કાલ મેળામાં ગયો હતો એટલે એક મેળા પહેલાંનો મેળાનો થી પછી આનો વારો આવીએ એટલે વિડીયો 2-3 દી લગભગ મોડો આવીએ આવી જશે. હવે અડધું રહ્યું હોય પણ સાફ બની એવું બનાવ્યો બાપી સાફ પાણી પી અને મારી મૂકી થઈ ગયો. બાકી ખડ છે વડું વડું બહુ તો નથી. બે ફેર આપણે નદી લીધું હતું ઘેરાઈ ગયું ને દેખાય એમ કઈક બહુ છે. થોડાકમાં તો છોટું છે. હવે આ એક વાડી ને એક આપણે ભાગવારી વાળી વરલા વાળી બે વાળી નદવાની બાકી છે. આમાં કામ ચાલુ છે. આ નદ એટલે એ વાળી પછી નદવાનું બંધ. હવે કાલથી લગભગ દવાના રાઉન્ડ ચાલુ કરવા. કોકો પોપટી છે ઈર છે ઝીણી એટલે આ વખીડું આજે અહીં આપવું. આજે આપણે ખારાવાડીમાં બાકી છે ને અહીંયા આપવું તી પછી દવાનો વારો આવીએ. ભીડ ઠાવકી છે ગાળવાની સાંઈ હેઠે બેસી અને ભાઈ ભાવલો કાંઠા વગરની ટોપડીનો સાપ પીવાની મજા આવે. પિત્તરની છે ને ટોપડી પિત્તરની તો ઠામમાં સાલામો થાય ને એ અંદર પિત્તર દેખાય બારું ભલે ને કારું થઈ ગયું. ભાઈ એમ ભઠ્ઠાનો સાપ પીવાની મજા જ અલગ આવે. બધું ઉજાગરો ને થાકડવાનું બધું આગળ ઉઈ જવાનું છે. ઉજાગરો થાય
મજા તો મૂર ના આવે, દિન તડકો કેવો હોય. હાલો, બપોરનો પૂરો થઈ ગયો હોય ધોખાવાડીમાં, આઠમી ફેરે અને છેલ્લી ફેરે વખીડું હાલી ગયું. હવે ધોખાવાડી ટ્રેક્ટર લઈને ધક્કો ખાવાનો નથી, હવે માંડવી પાડીને હલો રાખીને અહીં ટ્રેક્ટરને લઈ આવવાનું. હવે હે ને આઠ ફેરે વખીડું હાલી ગયું હે ને, બહુ હાલ્યું આઠ ફેરે. અને હજીને પ્રથમ નથી હાલ્યા ને, ત્રણ ફેરે ને ચાર ફેરે જ હાલે. અમારે તો પ્રથમથી એક ફેરે વહેલું હાલી ગયું, એટલે પછી હાલ અકલમાં વરસાદ આવે ને તો બે ત્રણ દી વહેલું વરાપી જાય. ઓલાજી રહી ગયા હતા એને વરાપતું જશે મૂર, એટલે એને હમણાં ચાલુ થયા પંદર વીસ દી થયા વખીડા. એને ચાર ફેરે બહુ તો વાલીએ, આપણે આઠ ફેર ગમોડી નાખ્યો. હવે બહુ ડીલું ભાઈ, હવે ત્રણ ચાર દિન પાણી જો હે હું લીલું લાગતું હતું, પણ આજે હાકી લીધું આ ઉકાઈ ગયું. એમ તો બે દી મૂર હાકલ હોય ને એવું લાગે ટાણ. આજે કોઈ એવું લાગતું નથી, તડકા બહુ પડે ને હમણાં. અને જો અહીં ખડની બારી બાંધી હતી ટ્રેક્ટર જાય એટલે રસ્તા હાવ ધોવાય ને પૂરું થઈ ગયું. હુંડા તો માન માન નીકળ્યા. અને હવે છે ને મારા રોટલા અહીંયા નથી, ઘેર છે તો ફટાફટ આપણે મારી મૂકી પિસ્તાલીસ મિનિટ પૂગતા થાય. પૂગી બે બે એક વાગે પૂગી, લગભગ પૂણો વાગી ગયો ને, બેમાં જરાક વાર રહે. જવા દઉં, ધીરું ધીરું ખાઈ આરામ કરી લઈ. રામ રામ આજ ઉગી ગયો. હવે બીજો દિવસ કાલ આપણે ધોખાવાડીથી પી ગયા ને, બપોરના બે વાગી ગયા હતા. પછી આ બધું બેહું ને નાખ્યું ને પાયા ને બપોરા ને બધું કરી લીધું. અઢી વાગી ગયા, ખબર ના પડી કે રૂંઠે ખાધું બપોરની ખાધું બધું. અને માથું તડકાનું લઈ લીધું બીજી રીતનું, ને આપણે બે વીડિયો એડિટ કરવાને બાકી હતા એટલે એ બધું હોય ને એડિટનું કામ પતાવ્યું. મેળાનું તો આજે હજી ખૂટ્યું છે આગળ, અને મેળાનો વિડીયો એક નંબર બનાવ્યો છે. ના જોયો હોય તો જોઈ લેજો, આની પહેલાં આવી જ ગયો છે આપણે કાલે. મેળાનો વિડીયો ખાસ જોઈ લેજો, કિયોક બીનો એમાં કમેન્ટ કરી દેજો. કાલ પછી હોય ને બપોર પછી ફ્રી થયો ને એટલે જાક વાળ ને બધું હોય ને કપાવી આવ્યું ગરમી બહુ સાથેથી. અને આપણે મગફળીમાં સાટવાની દવા પણ લેતો આવ્યો હું, પછી આજ નથી સાટવી. હજી આજ આપણે ખારાવાડીમાં વખીડું બાકી છે ને, એ વખીડું આંકવા જવાનું છે. પછી આમાં કાલ પરમદીમાં દવાનો રાઉન્ડ લેવો બધે ઠેકાણે. ઈ છે ફૂગના શોખ બધું. અને માન બાપુને જવાનું તો મારે ધોકે, પણ મારા માં ને મા એટલે મારા નાની મા એનું અવસાન થઈ ગયું, રામચરણ પામી ગયા. ઉંમરમાં લગભગ સો ને આડે ગળે છે. આમ મને સાંભળે સુધીની દવા ચાલુ હતી ને આમાં આ બેઠક મને કે હાવ ટૂંકમાં ખાટલે ને ખાટલે હતા, એટલે આજેનું અવસાન થઈ ગયું. એટલે એ ગયા હે ન્યા અંકાળિયા, એટલે એવું બધું છે. ભાઈક સારી થઈ ગયા, ભગવાન એમની આત્માને શાંતિ આપે. સુસી રહ્યા એમ ટૂંકમાં બેઠક મને ત્યાં બધા તકલીફ જેવું બહુ હતું. એવું બધું થયું છે ને આજે છે ને. હવે મારા હે ને એ આવી તો લીધું આગળ ભેગુના પોદાળી એમને પીડી લીધી, રાખે પાવું કરી પાવાના નાખવાનું એવું કરવાનું છે ને. પછી આપણે વડી રાપડી ચડાવી ખારાવાડીમાં હાંકવા જવાનું છે. તો બહીને આવજો વિડીયોમાં. હાલો મિત્રો, હવા દસ થયા હોય ને આપણે હે ને રાપડી બદલાવીને આવી ગયા ખારાવાડીમાં. ખોળની ચડાવડ હતી, સાઈડની ટૂંકી હતી, સાઈડની અગિયારની હતી, એટલે આટાણા ચડાવી વીસ ની મેન સાઈડની છે ચૌદની. અને મગફળી કંઈક જો આવી છે આપણે, એટલે વાંધો નહીં આવે. અડધે સુધી આપણે પરમદી આવ્યું હતું, અડધામાં બાકી છે. અને આજ ખરાવી નામી થઈ ગઈ, તડકો હબાવ ન પડે. આ ખાલી બોલ પીન લીધા ને ચાર, પછી ગરમીથી નાહી રહ્યો. અને આ મગફળી એ દિવસની છે, લાગે એવું તમને. કારણ કે આમાં છે ને આ ખારસનો ભાગ છે. વરાળની સામે ગુંદરી વાવતા હોય કાયમજી જૂના વ્યુઅર છે એને ખબર જ હશે. હવે ગુંદરી ના વાવી સારું છે, કારણ કે એવડો વરસાદ થયો ને કદાચ બે ફેરે ગુંદરી વાવી હોત ને તો બે બે ફેરે જાતી રહે. એટલે અવાર માંડવી વાવી એટલે ભલે માંડવી થાય ઓછી થાય, થોડીક ખડ નહીં થાય. એટલે ગુંદરીમાં હોય ને પછી ગુંદરી ભરી જાય ને ખડ થાય. પરવા બે વખત વાવી દે અવાર, પછી એને ગુંદરીને કરો કેન્સલ. અને માંડવી આવી ખડતા ના થાય, માંડવી તો સાવી તો થાય પણ હાથી હાઈલા રાખે તો ખડમાં ઓછું થઈ જાય. આમ તો આખું પડું એવું જ હતું. પછીલા લગભગ છ વર્ષ થયા હોય ને ધીરું 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 થોડું 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 કરતા સુધારતા ગયા. પહેલાં ગુંધરી ના સાથી હેરખી,
પછી ગુંદરી કરી ને પછી એમાંથી થોડીક આયરું માંડવી નહીં, પછી વળી બીજે વારે થોડીક વધારે માંડવી વાવી હું કરી કરી ધીમે ધીમે કરી ને શોખું. હવે ખાલી એટલું છે, આમાં છે ને ત્રાહી બહુ છે, હવે આ કંઈ કરવું નથી સુધારો. આમાં ટ્રેક્ટર વાર લઈને તો સામો હેડો આવી જાય, અહીંયા હે ખાડો, એટલે એટલું તો એમને રહેવા દેવું. ચાલો મંડું ગમાડવા બપોર થાય હાલી જાય ને તો તડકો ભારી હશે, ખાડ બધું ઝીણું ઝીણું મરી જાય. હાલો બહાર થયા હે અને આપણે વખેડું હાંકવાનું કામ પૂરું જોઈએ. હેઠામાં આપણી એડી જેવા છે ડેડવા, અમે ડેડવા કંઈ બીબડા કંઈ ઘણા પોપટાઈ કહેતા હોય, અમે બીબડા કુણા હોય એટલે બીબડા અને બી ભરાઈ જાય એટલે ડેડવા એમ કહીએ અમે. એટલે આ બીબડા જ છે જે એમાં છે ને પાણીનો ભાગ હોય, જે દાણા થયા ના હોય. અને આપણે આની કરો તો પરમદે આવ્યું હતું મેડમ ગયા હતા એને પહેલાં, અને અડધાકમાં હતું ગમોડી નાખ્યું. હવે ધોખાવાળી ગમોડી નાખ્યું, અહીં ગમોડી નાખ્યું એટલે હાકી નાખ્યું. હવે છે ને અડધાકમાં હાલીએ પાછું હજી એકવાર, બાકી વખેડાનું અવારનું વરસનું લગભગ પૂરું હાલીએ. આમાં એક અડધામાં તો હાલીએ જ હજી, કારણ કે હું નીકળો તમને એમ પહેલાં દેખાડી દઉં માંડવી હા જીવતી છે, એટલે એમાં ટૂંકા રહેવાની એક ફેરે લગભગ હવે હાલીએ. અને હું નીકળો છે ને હા ઊંસું છે, ઊંસો ભાગ જો આ કાળો કાળો એ તો હા તવાય હેઠાણે પાણી અહીં આવી ગયું ભાઈ છે ને, પાણી જે મવાર લાગે આની ઘરે માંડ માંડ વખીડ હોય લું અને ત્યાં સુકાય પેલી સુકાય બીજું હું. હાલો હવે છે ને ઘેર જઈ બપોરે બપોરે કરી આરામ કરી લઈ. હાલો મિત્રો હાંજના 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 છ વાગી ગયા રૂંઢાને, અને બપોર પછી છે ને આપણે દવા છાંટવાનું લીધું છે એ હોન્ડાથી. સંજય મામા ભાટિયાનું હોન્ડા છે દવા છાંટવાનું, સીડી ડિલક્સ. પહેલાં તો છે ને અડધે સુધી ત્યાં પંપ ખાલી થતા નતા ઉથલમાં, અને આપણે પંપ ખાલી કરવા હતા એટલે નોંધલું ફેરી ફેરી ફેરવી લીધી ને બહાર આડે કરી લીધું હતું અડધામાં છટાઈ ગયું દવા. તો એ જરાક પાણી રહી જાય છે પછી ટૂંકમાં રીએ 1.5 લિટર જેટલું નડે નહીં કંઈ. છ વોલવાળી નોંધલું ચડાવી છે, તો શેર ફેર નોંધલું બદલાવી હતી. દૂર બહુ થઈ ગયું ને હાવ આસી આસી પછી પાણી વધે જ ના આવે, એમાં વાર લાગી ગઈ ને વિડીયો વિડીયો બનાવવાનું કંઈ વેરું ના આવ્યું. અને હવે આ સહેલો પંપ છે ફુવારો મારી દઈ તો કામ થઈ જાય પૂરું, બાકી ઊંઘ પંપથી આમાં હાલવું બહુ વહેલું લાગે, ખંભે પંપ નીકળાય નથી. બાબુ આગળ બતાવે કે એવો ફુવારો થાય વેરું નહીં આવે, ડ્રાઈવર હું જ છું. દવામાં વાત કરી દઈએ તો આપણે એમાં મેં કંઈક 9% ઈસી છે, પછી પટાકા પોર્ફેનો સાઇપર 4% ઈસી છે, ઈસી ઈસી ને ઈસી પછી આ વળી પોપટીની બિથ્રલીનું શું કંઈક છે એવું બિથ્રલીની કંઈક છે હારી જો બાઈ ક્રેન 3 90% એ ઈસી અને 0.5234 ખાતર. પછી ફૂગના શાકને એક બીજી છે ને વૈદ્યની રોકવાની પછી વધી જાય પાછળ બે બી ગણીને રાઉન્ડ મારીએ એટલે એને રહેવા દીધું આગળ ખાલી આ કીટનાશક ને જંતુનાશક જ મારી. હાલો વાડીમાં દવાનો ફુવારો લાગી ગયો છે, હા ઝપાટો થયો 3 મિનિટ 45 સેકન્ડમાં 2 પંપ ખાલી થઈ જાય. ઉથલમાં 2 પંપ આપણે એક ત્યારે ગાડી ભરીને ખાલી કરી નાખી અને હાવ નીંજરી ગઈ માંડવી ઝીણી ઝીણી હોય ઊંઘ ના દેખાય, ઝૂમ મારું જો ખબર પડી દેખાય
માર્યું ટાઢા બોરનું લીધું તડકો હોય ને તો રજીસ્ટરનો ઓછું મળે 15-20%. સવારમાં વહેલીને કાં ટાઢા બોરની મારીને આપણે 4-4 વાગ્યા પછી તો રજીસ્ટર સારું મળે ને કહેતા હોય બધા. ટૂંકમાં તડકાનું ઝીણી ઝીણી હોય ને ઉડી ના જાય, બધું ઉતરી જાય રગે રગમાં. હવે ભાગવારી વાડીમાં સાચવ્યું, અત્યારે તો મોડું થઈ ગયું. કાલ હવે ભાગવારી વાડીમાં સાચવીને વીજી આપણે બેદીથી હાલવી. મને એમ લાગે હવે વિડીયો થઈ જાય લાંબો એટલે કરી નાખે, અત્યારે વિડીયો નહીં પૂરો. કેવો ક્લાઇડ હોય કોમેન્ટમાં જણાવજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.